જેતપુર નગરપાલિકાના મહિલા સદસ્ય આજે નગરપાલિકાના રોડ રસ્તા બાબતે મહિલાઓની રેલી લઈને આવ્યા હતા અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું જેતપુરના વોર્ડ નંબર 6 માં આવેલા નરસંગ ટેકરી વિસ્તાર મુરદાશા પીની દરગા જનકલ્યાણની દેડી દ્વારા વિસ્તારમાં રોડ બનાવવામાં આવે તેવી માંગ કરી હતી જેતપુરની વોર્ડ નંબર 6 વિસ્તાર લાંબા સમયથી વિકાસથી વંચિત છે અહીં રોડ રસ્તાની હાલત ખરાબ છે અને અહીં રોડ રસ્તા બનાવવા માટે અનેક વખત રજૂઆત કરેલ છે આમ છતાં કોઈ કામગીરી થઈ નથી ત્યારે આજે આ વિસ્તારના કોંગી મહિલા સુધારાસભ્ય એ મહિલાઓ સાથે નગરપાલિકાને ઘેરાવ કર્યો હતો અને રેલી સાથે નગરપાલિકામાં પહોંચ્યા હતા અને વોર્ડ નંબર છના વિસ્તારમાં રોડ રસ્તા બનાવવા માટે રજૂઆત કરી હતી અને નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન આપ્યું હતું આ વિસ્તારના રોડ રસ્તા બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવેલ હતી હજી બે મહિના પહેલાં જ મહિલાઓએ રજૂઆત કરી હતી અને આવેદન આપેલ હતું આમ છતાં હજુ સુધી આ વિસ્તારના રોડ રસ્તા બનાવવા બાબતે કોઈ કામગીરી કરવામાં આવી નથી હાલ ચોમાસું નજીક આવી ગયું છે ત્યારે આ વિસ્તારના રોડ અને રસ્તા બાબતે કોઈ કામગીરી થયેલ નથી ત્યારે આજે આ વિસ્તારની મહિલાઓએ આજે ફરી મહિલાઓ આક્રોશ સાથે નગરપાલિકામાં રેલી સાથે આવી હતી અને ચીફ ઓફિસરને આવેદન આપ્યું હતું અને આ વિસ્તારમાં રોડ રસ્તા તાત્કાલિક બનાવવામાં આવે તે રજૂઆત કરી હતી અને આવેદન આપ્યું હતું જેતપુરના વોર્ડ નંબર છના રોડ રસ્તા બાબતે અનેક વખત રજૂઆત થઈ ચૂકી છે જેતપુર નગરપાલિકાના ચીફ ઓફિસરે આ બાબતે લેખિતમાં બાહેતરી પણ આપી ચૂક્યા છે આમ સત્તા કામ શરૂ થયેલ નથી અને આજે ફરી વખત રેલી અને આવેદન આપવામાં આવ્યું હતું ત્યારે આ બાબતે ચીફ ઓફિસર દ્વારા ફરી બેથી ત્રણ દિવસમાં રોડ રસ્તાનું કામ શરૂ થઈ જશેનું ગાણું ગાઈને મામલો ઠારે પાડવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા લોકોને પ્રાથમિક સુવિધા આપવી તે નગરપાલિકાની પ્રાથમિક ફરજ છે ત્યારે જેતપુર નગરપાલિકા આ બાબતે નિષ્ક્રિય જોવા મળી છે ત્યારે જેતપુર નગરપાલિકાએ લોકોને પ્રાથમિક સુવિધા વધારીને પોતાની ફરજ અદા કરે તે જરૂરી છે આશિષ પાટડીયા જેસટીવી જેતપુર પાંચ વાર આવેદનપત્ર દીધું અને ત્રણ માસ પહેલા અમે ઉપવાસ ઉપર બેસી ગયા હતા ત્યારે અમને લેખિતમાં ચીફ ઓફિસરે ખાતરી આપીશ કે સાઠ દિવસની અંદર તમારા રોડ અમે કરી દેસુ આ રોડની અંદર એક જલકલ્યા રોડ એક મોરાદસાની દરગાહવારો રોડ અને એક ટેકરી આગળનો રોડ આ ત્રણ રોડ નાના નાના બટકા છે અને ગરીબ પ્રજા વસાવટ કરે છે અને લેખિતમાં આપ્યું કે સાઠ દિવસની અંદર રોડ અમે કરી દેસુ પણ આજે સાઠ દિવસને બદલે આજે પોણા ત્રણ મહિના થવા આવ્યા પણ હજી સુધી રોડ તો ન્યાર્યો પણ રસ્તો સાફ કરવા આ લોકો નગરપાલિકા આવ્યા નહીં કેટલી વખત આવેદન પત્ર આપ્યા ઉપવાસ ઉપર બેઠા ઉપવાસ ઉપર બેઠા તો લેખિત ખાતરી આપી અને આજે અમારે આવેદન પત્ર દેવા આવવાનું હતું તો ચાલુ ન કરીએ ચીફ સાહેબ અમને શું જવાબ આપે અમને તો શું જવાબ આપે પણ મીડિયા અમે ન બોલી હૈ કા એટલે આજે એ ઓફિસ છોડી અને બાર વયા ગયા મેં ફોન દ્વારા પૂછ્યું કે સાહેબ તમે ચાલુ ન કરીએ ગયા છો કે રજા મૂકીને તો એને એવું કીધું મેં ચીફ સાહેબને એવું કીધું કે સાહેબ તમે ચાલુ નોકરીએ ગયા છો કે તમે રજા મૂકીને ગયા તો મને એને એવું કીધું કે બેનું કામ થઈ ગયો ને ચાલુ નોકરી ગયો ગયો તો આજે મને એટલી ખબર પડે કે એ મીડિયા નથી બોલી એમ એટલે એ ચાલુ નોકરી છોડી અને જતા રહ્યા છે અને હવે મારે એટલું જ કહેવું છે કે બે દિવસની અંદર આ રોડ ચાલુ નહીં થાય તો તમામ મહિલા નગરપાલિકાની સામે ઉપવાસ ઉપર બેસું અને કદાચને પોલીસ મંજૂરી આપે મામલતદાર મંજૂરી આપે તો બી ઠીક છે ન દે તોય કાંઈ નહીં અમે ઉપવાસ ઉપર બેઠું અને કદાચને અમારે જીવ ત્યાગ કરવા પડશે તો આ રોડ માટે અમે એ પણ કરશું બાકી બેસું ઉપવાસ